સ્વાધ્યાય 6.3 એનો વિદ્યાર્થીઓ આપણે પહોંચ્યા દાખલા નંબર 4 નીચે આપેલી સંખ્યાઓનું વર્ગમૂળ શોધો. હવે જ્યારે તમને એમ કહે ને ભાઈ વર્ગમૂળ શોધો, જો મેઇન દાખલા આ છે આ ચેપ્ટરના, આવા દાખલા 3-3 માર્કમાં એમાં પૂછે, ત્યારે વિદ્યાર્થીઓ ભાંગાકારની રીત છે ને એ વર્ગમૂળમાં ઉપયોગમાં લેવાય. પહેલા આપણને કોનું વર્ગમૂળ ગોતવાનું કીધું છે, તો કે 729 એનું વર્ગમૂળ ગોતવું. તો જો ભાંગાકારની રીત આમ તમે લસા ગુસ્સામાં કરતા ને એમ, એટલે ભાંગાકારની રીત એટલે આના ભાગ પાડવાના છે. હવે વિદ્યાર્થીઓ 729 ને કોના વડે ભંગાય? તો છે ને ભાઈ નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2 છે, ભંગાય અવિભાજ્ય વડે. જો વિભાજ્ય વડે ભંગાય નહીં, એક તો તટસ્થ છે, એક વડે ભંગાય નહીં. તો 729 એમાં જોઈ લ્યો બરાબર, છેલ્લો આંકડો 9 છે, એકમનો અંક. જો ભાઈ હું તમને થોડીક ચાવીઓ કહેતો જઈશ, જેનો એકમનો અંક 0, 2, 4, 6 અને 8 હોય ને ભાઈ, એને 2 વડે નિશેષ ભાંગી શકાય, યાદ રાખજો. તો અહીંયા એકમનો અંક 2, 4, 6, 8, 10 એ તો છે ને 0, 2, 4, 6, 8, 2 વડે નહીં ભાંગી શકાય. 3ની ચાવી એવું કહે છે કે જેમાં બધાયનો સરવાળો 3 ના ઘડિયામાં આવે એને 3 વડે ભાંગી શકાય. હાલો ને સરવાળો કરીએ ભાઈ, 9 ને 2 11, 11 માં 7 ઉમેરો 18, 18 છે 3 ના ઘડિયામાં આવે કે નહીં? 3, 6, 18. તો એનો મતલબ આ રકમને 3 વડે ભાંગી શકાશે. જેના અંકોનો સરવાળો 3 ના ઘડિયામાં આવતો હોય એ રકમને 3 વડે ભાંગી શકાય. તો 729 ને જો હું વિદ્યાર્થી મિત્રો 3 વડે ભાંગું, 3, 2, 6 એક વધે કે નહીં? 7 ના 6 જાય, તો 1 ને બાજુમાં 2 એટલે 12, તો 3, 4, 12 ને 3, 3, 9. ફરી એકવાર 3, 2, 6 એક વધે 2 આવ્યા 12, 3, 4, 12 ને 3, 3, 9 243. ફરીથી જોઈ લ્યો, 4 ને 2, 6 ને 3, 9 પાછું 3 વડે ભાગો ને 3, 8, 24 બરાબર, અને 3, 1, 3 પાછો સરવાળો કરો તો 8 ને 1, 9 તો પાછું 3 વડે ભંગાય, 3, 2, 6 8 માંથી 6 જાય તો 2 વધે, એકડો આવ્યો 21, 3, 7, 21, 3, 9, 27, 3, 3, 9 ને 3, 1, 3. જ્યારે 1 આવે ને ભાઈ ત્યારે આ રકમ જે છે એ પૂરી થાય. તો હવે આપણી પાસે શું હતું જો, તો કે 729 હતા, એના તમે ભાગ પાડ્યા તો શું થયું વિદ્યાર્થીઓ, 3 × 3 ફરીથી 3 × 3 ફરીથી 3 × 3 તો 3, 3 ની 3 જોડ બની કે નહીં? 3 નો વર્ગ × 3 નો વર્ગ × 3 નો વર્ગ તો 3, 3, 9 9, 3, 27 નો વર્ગ આવ્યો, અને 729 ભાઈ યાદ રાખજો એનું વર્ગમૂળ કેટલું નીકળ્યું, તો કે 27 થઈ ગયું. 729 નું વર્ગમૂળ વિદ્યાર્થીઓ કેટલું નીકળે છે? તો કે 27. ધ રૂટ ઓફ 729 ઇઝ ઇક્વલ ટુ 27. 729 નું વર્ગમૂળ 27. બીજો દાખલો આપણને આપ્યો છે વિદ્યાર્થીઓ, એમાં રકમ આપી છે 400. 400 છે એમાં પણ આની જેમ જ કરો. એકમનો અંક કયો છે જોઈ લ્યો, 0 છે. 0 હોય તો શું કરવાનું ભાઈ? તો કે 0 હોય તો 2 વડે ભાંગી શકાય. તો 400 ને જો તમે કેટલા વડે? 2 વડે ભાંગો, તો 2, 2, 4 2, 0 એમને, અને ઓમે 2 વડે ભાંગો હોય તો અડધા જ કરાય ને, 400 ના અડધા 200, 200 ના અડધા 100 આવડે ને એવું, તો 100 ના અડધા 50, 50 ના અડધા 25. હવે એકમનો અંક કયો આવ્યો? 5. તો ભાઈ 5ની ચાવી એવું કહે છે કે એકમનો અંક 0 કે 5 હોય ને એને જ 5 વડે નિશેષ ભાંગી શકાય. તો અહીંયા 5 છે તો 5 વડે ભાંગો, 5 5 25, 5 1 5 જે તમે આ ભાગ પાડો ને ભાઈ, એ જ્યાં આગળ 1 આવે ને છેલ્લે ત્યાં જ આપણે એ દાખલો છે પૂરો થાય. તો કે 400 જે રકમ છે એમાં 2 કેટલી વાર? 2 વાર. પાછા 2 કેટલી વાર?
બે વાર. પાંચ પણ કેટલી વાર? બે વાર. તો કે બે નો પણ વર્ગ, ફરીથી બે નો વર્ગ ને પાંચ નો વર્ગ ઇક્વલ ટુ 400. તો કે બે બે ચાર ને ચાર પાંચ 20 નો વર્ગ એટલે કેટલો થઈ જાય? 400. જો એનું વર્ગમૂળ કાઢો ને તો વર્ગ વર્ગમૂળ ઉડી ગયું, તો 400 નું વર્ગમૂળ કેટલું આવ્યું વિદ્યાર્થી મિત્રો? 20 આવ્યું. એવી જ રીતે દાખલા નંબર 3 17 64 છે. ત્રીજો દાખલો આપ્યો છે કેટલો? 17 64. જો 17 64 રકમને બરાબર તમે જુઓ તો એકમનો અંક કયો છે? 4. 4 હોય તો કેટલા વડે ભાગી શકાય? 2 વડે. 2 વડે ભાગો 2 8 16. 2 નો વધાર તો વધી જાય ને, તો 17 માંથી 16 જાય તો 1 વધે, બાજુમાં 6 આવ્યા એટલે 16 થયા, પાછા 2 8 16 ને 2 2 4. 2 8 16, 17 માં 16 ગયા 1 વધે, પાછા 2 8 16 ને 2 2 4. ફરીથી 2 વડે ભાગો 2 4 8. ફરીથી 2 4 8 ને 2 1 2. હવે એકમનો અંક 1 આવ્યો. હમણાં જ મેં તમને કીધું હતું એકમનો અંક 1 આવે તો 2 વડે તો ભંગાય નહીં. તો 2 પછીની અવિભાજ્ય કઈ છે ભાઈ? 3 છે. તો આને 3 વડે ભાગવાની ટ્રાય કરીએ. એની ચાવી શું હતી? તો કે જેનો સરવાળો 3 ના ઘડિયામાં આવે એને 3 વડે ભાગી શકાય. સરવાળો કરો તો 4 ને 4 8 ને 1 9, 9 3 ના ઘડિયામાં આવે છે. 3 વડે ભાગીએ, 3 1 3 3 1 3, તો 4 માં 3 જાય તો 1 વધે ને, બાજુમાં આવ્યો ચોકડો 14, 3 4 12, 2 વધે, એકડો આવ્યો 21, 3 7 21, 100 ને કેટલા થઈ ગયા? 47. ફરીથી 3 વડે ભાંગો તો 3 4 12, 2 વધે, સાતડો આવ્યો 27, 3 9 કેટલા થઈ ગયા? 27. અને હવે વિદ્યાર્થીઓ 49 તો તમને ખબર છે, 57 57 49 અને 7 1 7, તો કઈ રકમ મળી વિદ્યાર્થીઓ આપણને? 17 64. 2 કેટલી વખત? 2 વખત. 3 કેટલી વખત? 2 વખત. 7 પણ કેટલી વખત? 2 વખત. 2 નો વર્ગ, 3 નો વર્ગ, 7 નો વર્ગ, 3 2 6 6 7, 42 ઉપર શું કરી દેવાય? વર્ગ. જો તમે બે બાજુ રૂટ લ્યો તો અહીંયા વર્ગ વર્ગમૂળ ઉડી જાય એટલે 17 64 એનું વર્ગમૂળ વિદ્યાર્થીઓ આપણને મળી ગયું. કેટલું મળ્યું? 42. પહેલો દાખલો, બીજો અને ત્રીજો પૂરો કર્યો. ચોથા દાખલાની રકમ છે 40 96. દાખલા નંબર 4 40 96. જુઓ તો ભાઈ 40 96 એમાં એકમનો અંક કયો છે? 40 96. વિદ્યાર્થીઓ 40 96 એમાં એકમનો અંક 6. 6 એટલે કઈ સંખ્યા ભાઈ? બેકી સંખ્યા. બેકી સંખ્યા હોય તો કેટલા વડે ભાગી શકાય? 2 વડે. 2 વડે ભાંગો તો 20 2 40 થાય કે નહીં? 2 4 8, 9 માંથી 8 જાય તો 1 વધે, છગડો આવ્યો 16, 2 8 16. રેડી ને? ઓમે ખબર પડી જાય, 40 ના અડધા 20, 96 ના અડધા 48. પાછું 2 વડે ભાંગો, 2 10 20, 2 2 4 2 4 8. પાછું 2 વડે ભાંગો, 2 5 10, 2 2 2 2 4. ફરીથી 2 વડે ભાંગો તો 2 2 4, 5 માંથી 4 જાય તો 1 વધે, એકડો આવ્યો 11 થયા, 2 5 10, 1 વધે અને 2 6 12. ફરીથી 2 વડે તો 2 1 2, 2 2 4, 5 માંથી 4 જાય તો 1 વધે, છગડો આવ્યો 16 થયા, તો 2 8 કેટલા થઈ જાય? 16. 2 6 12, 2 4 8. ફરીથી 2 વડે 2 3 6, 2 2 4, 16 2 32, મોઢે આવડી જાય. 16 ના અડધા કેટલા? 8. 8 ના અડધા કેટલા? 4. 4 ના અડધા 2 અને 2 2 2. કેટલો સરસ દાખલો છે ને? આ ઓમ લાંબો દાખલો છે પણ હતો સહેલો, આવડી જાય એવો હતો. તો કે વિદ્યાર્થીઓ 40 96 1 2 3 4 5 ને 6, 2 2 ની 6 જોડી બની ભાઈ,
एक बे तौन चार पांच छ सात आठ नौ दस अग्यार बार थी गई ने छ जोड़ी बेनो वर्ग अने बेनो वर्ग બે બે ચાર બે આઠ બે સોળ બે બત્રીસ બે ચોસાઠ ચોસાઠ નો વર્ગ કરો તો ચાલીસ છન્નું આવે અને જો એનું રૂટ કાઢી નાખો તો 64 થાય સ્ક્વેર રૂટ ઓફ 4096 ઇઝ ઇક્વલ ટુ 64 ઓનલી હતો ને સહેલો દાખલો એવો જ દાખલા નંબર 5 આપણને આપ્યો છે એમાં એ પૂછે 77 44 દાખલા નંબર કેટલામાં વિદ્યાર્થીઓ પાંચમો પાંચમા દાખલાની આપણને રકમ આપી છે 77 44 પેલા કેટલા વડે ભાગવાનું કીધું ભાઈ 77 44 ને બે વડે કારણ કે એકમનો કેટલો છે 4 છે 2 3 6 એક વધે કે નહીં બાજુમાં એવો સાતરો 17 થયા 2 8 16 17 માંથી 16 જાય તો એક વધે ચોગડો આવ્યો 14 થયા 2 7 14 અને 2 2 4 ફરી એકવાર 2 3 6 એક વધે 17 2 8 16 એક વધે 14 2 7 14 2 2 4 હજી 2 આવ્યા તો ફરીથી એને કેટલા વડે ભાઈ 2 વડે પાછો ભાગો 19 2 38 બરાબર ને મોઢે આવડે તો કરને કહે એટલું 2 3 6 2 3 6 તો એક વધે ને પાછા 2 6 12 ફરીથી 2 વડે કારણ કે 6 છે અહીંયા 2 હતા 2 9 18 2 9 18 તો 19 માંથી 18 જાય તો એક વધે ને બાજુમાં 3 એટલે 13 થાય ને તો 2 6 12 એ ભાગાને 13 માંથી 12 જાય તો એક વધે 6 એટલે 16 તો કે 2 8 16 ફરીથી 2 વડે 8 આવ્યા એટલે 2 4 8 એક વધે 2 8 16 બરાબર ને અને 2 4 8 ફરીથી 2 વડે 2 2 4 2 4 8 2 2 4 ફરીથી 2 વડે તો 2 1 2 2 2 4 2 1 2 અને ભાઈ 11 × 11 કરો ને તો 121 થઈ જાય 2 2 ની કેટલી જોડ બને છે 3 તો કે 77 44 2 2 ફરીથી 2 અને છેલ્લે 11 2 નો વર્ગ ગુણ્યા કેટલા 11 નો વર્ગ 11 2 22 2 44 2 88 ઉપર શું આવે ભાઈ વર્ગ આવે એટલે કે 77 44 નું રૂટ કાઢો તો ભાઈ 88 મળી જાય 77 44 નું વર્ગમૂળ કેટલું મળે વિદ્યાર્થી મિત્રો 88 હવે એની જેમ આપણે જોઈએ છીએ દાખલા નંબર 6 એની રકમ છે 9604 દાખલા નંબર 6 એની રકમ છે 9 96 0 4 હવે 9604 છે વિદ્યાર્થીઓ કેટલી ઈઝી પડશે જોજો છેલ્લે કેટલા છે 4 4 એટલે બેકી રકમ ને બેકી રકમ હોય તો 2 વડે ભાંગી શકાય 2 વડે ભાંગો 2 4 8 9 માંથી 8 જાય તો 1 વધે ઉપરથી આવ્યા 6 એટલે 16 થાય 2 8 16 0 નો 0 અને 2 2 4 છે ને ઈઝી હવે ફરીથી 2 વડે ભાંગો 2 2 4 2 4 8 0 નો 0 અને 2 1 2 હવે વિદ્યાર્થીઓ અહીંયા એકમનો અંક 1 આવી ગયો 1 આવ્યો એટલે 2 વડે તો ભંગાય નહીં તો 3 વડે ટ્રાય કરવાની 3 વડે ટ્રાય કરો તો 3 8 24 0 નો 0 તોય 1 વધે તો 3 વડે પણ ભંગાય નહીં તો વિદ્યાર્થીઓ 2 વડે ન ભંગાતું 3 વડે નહીં તો પછીની અવિભાજ્ય સંખ્યા કઈ છે 5 2 3 પછી સીધું 5 7 11 13 17 19 23 જો આવી રીતે આ બધી અવિભાજ્ય સંખ્યા છે આમ ભાંગવાની ટ્રાય કરવાની હવે 3 વડે તો તમે ટ્રાય કરી લીધી ભાંગી નથી શકાતું તો વિદ્યાર્થીઓ 3 વડે નથી ભાંગી શકાતું તો શું કરું 5 ની ચાવી મેં તમને કીધી હતી
જીરો ને પાંચ, તો અહીંયા જીરો ને પાંચ નથી, તો ચોવીસ જીરો સાત, ચોવીસ જીરો એક છે, એને વિદ્યાર્થીઓ આપણે સાત વડે ભાગવાની ટ્રાય કરીએ. સાત ત્રણ એકવીસ, સાત ત્રણ એકવીસ તો બાવીસ, ત્રેવીસ ચોવીસ, ત્રણ વધે કે નહીં. સાત ચાર અઠ્યાવીસ, તો બે વધે અને સાત ત્રણ એકવીસ. રેડી? એટલે જે સંખ્યા તમને એવું લાગે કે નથી ભાંગી શકાતી, બે નહીં તો ત્રણ, ત્રણ નહીં તો પાંચ, પાંચ નહીં તો સાત, એમ ટ્રાય કરાય. સાત વડે ભાંગો તો ત્રણસો ને તેતાલીસ. અને ભાઈ વર્ગમૂળના નિયમ પ્રમાણે ફરીથી સાત વડે જ ભંગાતી હશે. સાત ચાર, સાત ચાર અઠ્યાવીસ, કારણ કે સાત પાંચ તો પાંત્રીસ થઈ જાય. સાત ચાર અઠ્યાવીસ, ઓગણત્રીસ, ત્રીસ, એકત્રીસ, બત્રીસ, તેત્રીસ, ચોત્રીસ, છ વધે ને ત્રે ત્રગડો એટલે ત્રેસાઠ. સાત નવ ત્રેસાઠ, સત્યુ સત્યુ ઓગણપચાસ, અને સાત એકો કેટલા થઈ જાય? સાત. તો કે બે બે વખત, સાતે બે બે વખત, સાત ગુણ્યા સાત, સાત ગુણ્યા સાત, બે નો વર્ગ, સાત નો વર્ગ, ફરીથી સાત નો વર્ગ, એટલે સત્યુ સત્યુ ઓગણપચાસ, ઓગણપચાસ ગુણ્યા બે એટલે કેટલા થઈ જાય? અઠ્ઠાણું નો વર્ગ. અને ભાઈ જો તમે છન્નું જીરો ચાર નું વર્ગમૂળ કાઢો તો વર્ગ વર્ગમૂળ ઉડી જાય, તો આપણી પાસે છન્નું જીરો ચાર નું વર્ગમૂળ કેટલું આવી જાય? અઠ્ઠાણું આવી જાય. એવી જ રીતે આપણને પછીનો દાખલો આપ્યો છે, દાખલા નંબર સાત, એની રકમ છે ભાઈ ઓગણસાઠ ઓગણત્રીસ, ફાઈવ નાઇન ટુ નાઇન, ઓગણસાઠ ઓગણત્રીસ છે, એના આપણે ભાગ પાડવા છે. જો એકમનો અંક ઝીરો બે ચાર છ આઠ નથી એટલે એને બે વડે ભાંગી શકાય નહીં. પછી ભાઈ સરવાળો કરો, નવ ને નવ અઢાર, ઓગણીસ વીસ, નવ ને નવ અઢાર, ને બે વીસ, ને પાંચ પચીસ. તો વિદ્યાર્થીઓ પચીસ છે એ ત્રણના ઘડિયામાં આવે નહીં, તો ત્રણ વડે ન ભાંગી શકાય. નવ છે એટલે પાંચ વડે ન ભાંગી શકાય. બે ત્રણ કે પાંચ વડે ન ભાંગી શકાય, તો પછી કેના વડે ટ્રાય કરાય? સાત વડે. ઓગણસાઠ ઓગણત્રીસ ને જો સાત વડે ભાંગો, બે ત્રણ પાંચ પછી સાત જ આવે ને, સાત વડે ભાંગો તો સત્યુ સત્યુ ઓગણપચાસ, સાત આઠ છપ્પન, સત્તાવન અઠાવન ઓગણસાઠ એટલે કેટલા વધે? ત્રણ. સાત ચાર અઠ્યાવીસ, ઓગણત્રીસ, ત્રીસ, એકત્રીસ, બત્રીસ, ચાર, સત્યુ સત્યુ ઓગણપચાસ, આવી ગયા ને જીરો. સાત વડે ભાંગો તો કેટલા આવે છે વિદ્યાર્થીઓ? આઠસો ને સુડતાલીસ. આઠસો સુડતાલીસ ને સાત વડે ટ્રાય કરો ને ભાઈ. સાત એકુ સાત, સાત બે ચૌદ, અને સાત એકુ પાછું સાત, સાત વડે ભાંગો તો એકસો એકવીસ આવે ને. અને હોશિયાર હોય એને મોઢે આવડતું હોય, અગિયાર નો વર્ગ એકસો એકવીસ થઈ જાય. એટલે વિદ્યાર્થીઓ તરત તમે કહી દેશો કે સાત ગુણ્યા સાત, અગિયાર ગુણ્યા અગિયાર, સાત નો વર્ગ અને અગિયાર નો વર્ગ એટલે સિત્યોતેર નો કૌંસ ઉપર શું આવે? વર્ગ. ઓગણત્રીસ ઓગણસિત્તેર જો તમે એનું રૂટ કાઢો તો વિદ્યાર્થીઓ આપણને કેટલું મળી જાય? સિત્યોતેર. દાખલા નંબર જે આઠ છે વિદ્યાર્થીઓ, એની રકમ છે બાણું સોળ, બાણું સોળ, દસ દાખલા છે આપણે ટોટલ. દાખલા નંબર આઠ બાણું સોળ, બાણું સોળમાં વિદ્યાર્થીઓ છેલ્લી રકમ કઈ છે? એકમનો અંક છ, છ હોય તો બે વડે ભાંગી શકાય. બે ચાર આઠ, નવમાંથી આઠ જાય તો કેટલા વધે? એક. બે છ બાર, એક ઉતારીએ તો ભાગ ન ચાલે, ભાગમાં પડી શૂન, અને બે આઠ સોળ. જો બાણું સોળ હોય, બે ચાર આઠ, એક વધે બે આવ્યા, બે છ બાર, જીરો જીરો ઉપરથી એક આવ્યો પણ ભાગ ન ચાલે, ભાગમાં પડી શૂન, બે આઠ સોળ. રેડી ને? હવે ફરીથી બે વડે ભાંગીએ, કારણ કે આઠ છે તો બે બે ચાર, બે ત્રણ છ, અને બે ચાર આઠ, ચાર છે તો ફરીથી બે વડે ભાંગીએ. બે એકુ બે, ત્રણ ઉતાર્યા તો પાછા બે એકુ બે, ને બે પાંચ દસ, બે બે ચાર, ફરીથી બે વડે ભાંગો તો બે પાંચ દસ, અગિયારમાંથી દસ જાય તો એક વધે ને, પાંચડો આવ્યો પંદર, તો બે સાત ચૌદ, અને બે છ બાર, ફરીથી બે વડે ભાંગો તો બે બે ચાર,
પાંચમાંથી ચાર જાય તો કેટલા વધે? એક. સત્તર આવ્યા તો બે આઠ સોળ, ને ફરીથી બે આઠ સોળ, બે કુ બે, બે ચાર આઠ, અને કેટલા આવ્યા? એકસો ચુમ્માલીસ ને ફરીથી બે વડે ભાંગી નાખું, બે સાત ચૌદ, અને બે બે ચાર, ફરીથી બે વડે ભાંગો, છત્રીસ, બે બોતેર, અઢાર બે છત્રીસ, બે નવ અઢાર, આવું તો આવડી જાય ને પછી. હવે ત્રણ ત્રણ નવ, ને ત્રણ એકુ ત્રણ. જો વિદ્યાર્થીઓ બધી રકમ બે બે વાર રિપીટ થતી હશે, બાણું સોળ, એક બે ત્રણ ચાર પાંચ, બે નો વર્ગ, 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 અને છેલ્લે કોણ આવે? ત્રણ નો વર્ગ. બે બે ચાર, ચાર બે આઠ, આઠ બે સોળ, સોળ બે બત્રીસ, બે બે ચાર બે આઠ બે સોળ બે બત્રીસ, બત્રીસ ગુણ્યા કેટલા કરવાના? ત્રણ. તો કે ત્રણ ત્રણ નવ, ને ત્રણ બે છ. જો એનો વર્ગ અને વર્ગમૂળ કાઢી નાખીએ તો વિદ્યાર્થીઓ બાણું સોળ નું વર્ગમૂળ કેટલું નીકળે છે? 96, એટલે કે 96 નીકળે છે. એવી જ રીતે નવમી રકમ વિદ્યાર્થીઓ આપણને આપી છે 529, 529 કેટલામી રકમ? નવમી. એકમ નો કયો છે? 9. તો એક વડે ભાંગીએ, આ બે વડે ન ભાંગી શકાય. 529 ને જરાક તમે આગળ લઈ આવો વિદ્યાર્થીઓ, તો તરત તમને યાદ આવી જાય કે 9 ને 2 11, 11 ને 5 16, 16 છે એ 3 ના ગળિયામાં આવે, 3 વડે ન ભાંગી શકાય. 0 ને 5 નથી તો 5 વડે ન ભાંગી શકાય. 529 ને 7 વડે ટ્રાય કરો, 7 તો 77 49, 50 51 52 3 ના ગળિયામાં આવે, 7 ના ગળિયામાં આવે નહીં. 7 પછી કેટલા છે વિદ્યાર્થીઓ? 11, 11 4 44, બરાબર ને? 11 4 44, તો 45, 46, 47, 48, 49, 50, ને 2 52, એટલે 8 ને 9, 11 ના ઘડિયામાં 89 નો આવે. 11 પછી કેટલા આવે છે? 13. 529 એને વિદ્યાર્થીઓ કેના વડે ભાંગું? 13 વડે ભાંગું. તો ભાઈ 13 વડે ભાંગું તો આપણને ખબર છે. હવે એના માટે તમને છે ને વિદ્યાર્થીઓ વર્ગ અને વર્ગમૂળ મોઢે આવડી જાય ને, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો 23 ગુણ્યા 23 કરો, બે આકડાનો 0, બે ત્રણ 6, બે બે 4, ત્રણ ત્રણ 9, ત્રણ બે 6, 9 ના 9, 6 ને 6 12 ના 2, વધી 1 4 ને 1 5, આવી ગયા ને? એટલે કાં તો તમે છે ને 7 11 13 એમ કરતા 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 તમે 23 તો પહોંચી જવાના છે, તોય તમને ખબર પડી જાય કે 23 નો વર્ગ થઈ જાય, સીધું આવડી જાય. તો 23 ગુણ્યા 23 7529, 23 એક 23 એમ કર નાખો તો પણ ચાલે. તો હું એમ લખી શકું ભાઈ કે 529 એટલે 23 નો વર્ગ. વર્ગ અને વર્ગમૂળ છે ઉડી જાય, એટલે 529 નો રૂટ કાઢો તો એ કેટલું થઈ જાય? 23. અને આપણા દાખલા નંબર 4 એનો છેલ્લો વિદ્યાર્થીઓ, અને કેટલામો દાખલો આવ્યા આપણે? 10મો દાખલો. 10મા દાખલાની રકમ આપી છે 8100. બહુ ઈઝી છે. છેલ્લે 0 આવ્યો એટલે વિદ્યાર્થીઓ ખબર જ છે ને કેટલા વડે ભાંગી નાખાય? બે બે વડે. બે વડે ભાંગી નાખો તો 2 4 8, 1 વધે ભાગ ના આલે, ભાગમાં પડી શૂન, 2 5 10, 0 9 0, ફરીથી બે વડે ભાંગો, 20 2 40, અને 25 2 50. હવે વિદ્યાર્થીઓ બે વડે નથી ભાંગી શકાતું કારણ કે 5 આવી ગયા. તો 5 6 7 8 9 બધાયનો સરવાળો 9 થાય છે તો કેટલા વડે ભંગાય? 3 વડે. 3 6 18, 20 માંથી 18 જાય તો કેટલા વધે? 2, બાજુમાં 2 એટલે 22, 3 7 21, અને 3 5 15, 675, એને ફરીથી 3 વડે ભાંગો, 3 2 6, પાછા 3 2 6, અને 3 5 15, 225, એને પણ 3 વડે ભાંગી શકાય છે કારણ કે સરવાળો જોઈ લ્યો 5 6 7 8 9 થાય. 3 7 21, 22 માંથી 21 જાય તો 1, અને 3 5 15,
પચીસ ત્રણ પિંચોતેર, એવું તો મોઢે આવડે ને, પચુ પચુ પચીસ, પાંચે કુ પાંચ, એક બે ત્રણ ને ચાર, 8100 ની જોડી બની, બે નો વર્ગ, ત્રણ નો વર્ગ, ત્રણ નો વર્ગ અને પાંચ નો વર્ગ. તો વિદ્યાર્થીઓ ગુણાકાર કરો, તો ભાઈ પાંચ ત્રણ પંદર, પંદર ત્રણ પિસ્તાલીસ, બે નેવું, એનું વર્ગ મૂળ કાઢો, એટલે 8100 નો રૂટ કાઢો વિદ્યાર્થીઓ, તો આપણને કેટલું મળે, નેવું. તો સ્વાધ્યાય 6.3 એનો ચોથો દાખલો વિદ્યાર્થીઓ આપણે પૂરો કર્યો. હવે આવતા લેક્ચરમાં આપણે નવા દાખલા ભણશું.